આજે ભરૂચના એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર સવારે એક ટેલિફોનિક વર્દી આવી. એ વર્દીમાં એવો ઉલ્લેખ કરવામાં આવેલો હતો કે એક જગ્યા ઉપર અવાવરું બંધ મકાનની અંદર એક માણસ ગભરાયેલી હાલતમાં બેસેલો છે અને શંકાસ્પદ જણાય છે. આ વર્દી જેવી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને મળી એટલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ જઈ અને ત્યાં એ માણસને ચેક કરે છે અને બંધ મકાનની જગ્યા ઉપર આ વ્યક્તિ બેસેલો હોય છે, જેનું નામ પૂછતા એને નામ પોતાનું વિજય બતાવે છે અને ત્યાંથી ખૂબ જ ગભરાયેલી હાલતમાં હતો અને માનસિક રીતે અસ્વસ્થ હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાતું હતું, જેથી કરીને પોલીસે કયા શંકાના આધારે એને આગળની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન લઈ આવે છે અને પોલીસ સ્ટેશન લાવી અને એની કાર્યવાહી ચાલુ હતી તે સમય દરમિયાન એ વ્યક્તિએ પોલીસ સ્ટેશનની અંદરનો એક હાથા જેવું પડેલું હતું, એ હાથાના ઉપયોગથી પોલીસ સ્ટેશન ઓફિસર છે જેને પીએસઓ કહીએ છીએ એ ભીમસિંહ વસાવા હતા, એ ડ્યુટી પર હતા. એને કોઈ બી કારણ વગર આવી રીતે માથાના ભાગ ઉપર ને હાથ ઉપર ઇન્જરી કરી છે અને બે ફટકા માર્યા છે. ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટરને ખબર પડતા તાત્કાલિક જગ્યા ઉપર જાય છે, એને પકડેલી હાલતમાં મૂકી રાખે છે અને ત્યારથી જે પીએસઓ છે અમારા એ પીએસઓને અહીંયા સિવિલ હોસ્પિટલમાં લઈ આવે છે. હોસ્પિટલમાં તેમનો સીટી સ્કેન કરવામાં આવ્યો અને બીજી પ્રક્રિયા ટેસ્ટની ચાલુ છે. કરન્ટલી હી ઇઝ આઉટ ઓફ ડેન્જર, એમને ઇન્જરી થઈ છે અને પોલીસમાં પેલા આરોપી વિરુદ્ધ 307નો ગુનો દાખલ કરી રહ્યા છે. કેવા કારણ સર આ એને કર્યું છે અને શું ઉશ્કેરણી છે અને એની માનસિક હાલત શું છે એ અંગેની પોલીસ તપાસ હાલ ચાલુ છે. અહીંયા અમારા પીએસઓ છે એની સ્થિતિ સારી છે, પરંતુ એને પ્રાઇવેટ હોસ્પિટલમાં સારી ટ્રીટમેન્ટ મળે એટલે અમે શિફ્ટ કરીએ છીએ. થેન્ક યુ.